तो आ तरफ राजकोट में पीवानुं पाणी दूषित आवता लोकोमां भारे रोष जोवा मळी रह्यो छे। वोर्ड नंबर 18 में पीवानुं पाणी दूषित आवता लोकोमां रोष फैलायो छे। पुरुषार्थ सोसायटी श्रद्धापुरी सोसायटी में 2 महीनाथी दूषित पाणी आवी रह्यु छे। दूषित पाणी अंगे अनेक वखत अधिकारी अने पदाधिकारीओने रजूआत कराई छे। अनेक रजूआतो बाद पण दूषित पाणी आवता स्थानिको रूपिया खर्चीने पाणी लेवा माटे मजबूर थया छे। શેરીમાં અમારે પાણી ખરાબ આવે છે અને હે ને ઈ પાણી અમારે ટાંકામાં આવે છે, ઈ પાણી અમારે પીવું કે ન પીવું, ઘરે ઘરે શું કઈ બધાને ફિલ્ટરની વ્યવસ્થા હોય તો પી ગટરના પી પીને અમારે શું માંદું પડવું, માંદા પડીને પછી કોઈ અમારી જવાબદારી લે છે આમાં? અમારે ઘરના પૈસા દવાખાને જવાનું ને, તો આમાં પછી અમારે શું કરવાનું? એમને એને જયારે મત જોતો હોય ત્યારે શેરીયન ગલીએ 500 માણા લઈ નીકળે છે અને અહીંયા જમણવા રાખે, એના પૈસા હે? અમારે અહીં શેરીમાં શું કરવાનું? ગટર સાફ કરવા વાળા આવે તો અમે એમ કહી કે કુંડી ખુલ્લી રાખો અને કચરો કાઢી અને પાણી નાખવા દો, તો એ લોકો પાણી અમને નાખવા નથી દેતા, તરત કુંડી બંધ કરી દે છે। તો અમને એમ થાય કે સાફ થઈ જાય, 4-5 ડોલ પાણી નાખી તો એમ કે ના બંધ જ કરી દેવી છે। તમારા એક જ કુંડીની કમ્પ્લેન છે? હા, પીવાના પાણીમાં કચરો આવે, અમારે કઈ ફિલ્ટર નથી તો ચોખ્ખું પાણી શુદ્ધ કરી અગી, એના હિસાબે માંદા પડી, મચ્છર થાય, ઘણો ટાઈમ થયા છે, 3-4 મહિના સાફ કરી ગયા છે। 2 મહિનાથી આ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પીવાનું પાણી દૂષિત આવતા લોકોમાં રોષ ફેલાયો છે। વોર્ડ નંબર 18માં પીવાનું પાણી દૂષિત આવતા લોકો રોષે ભરાયા છે। પુરુષાર્થ સોસાયટી શ્રદ્ધાપુરી સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણી જ આવી રહ્યું છે। દૂષિત પાણી અંગે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરાઈ, પદાધિકારીઓને રજૂઆત કરાઈ, છતાં પણ આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે। અનેક રજૂઆત બાદ પણ દૂષિત પાણી આવતા સ્થાનિકો રૂપિયા ખર્ચીને પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે। રાજકોટના આ દ્રશ્યો છે। રાજકોટમાં ઉનાળો આવે એટલે પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે અને ફરી વખત એવું થયું છે। રાજકોટમાં પીવાનું પાણી દૂષિત આવતા લોકોમાં ભારે રોષ છે। વોર્ડ નંબર 18ના આ દ્રશ્યો છે કે જ્યાં પીવાનું પાણી દૂષિત આવતા લોકો રોષે ભરાયા છે।